પલસાણા તાલુકામાં આજ રોજ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. કડોદરા નગરપાલિકા વિસ્તારમાં તેમજ ચલથાન ગામ ખાતેના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પહેલા જ વરસાદ પડતા તંત્રની પોલ ખુલી જવા પામી હતી. પલસાણા તાલુકામાં આજરોજ વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તાલુકાના ચલથાણ સહિતના વિવિધ ગામોમાં વહેલી સવારના સમયથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા હતા. સાથે સાથે જ ગત રાત્રિ દરમિયાન અસહ્ય ગરમી બાદ વહેલી સવારે લોકોએ ઠંડા પવન ફૂંકાતા રાહતનો શ્વાસ લીધો હતો. જોરદાર પવનની સાથે સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ ઝાડ પણ પડી ગયા હતા. વહેલી સવારે થયેલા વરસાદના કારણે લોકોએ આહલાદક વાતાવરણને માણ્યો હતો. જૂન મહિનાની પહેલી તારીખે જ મેઘરાજાની સવારે પહોંચી જતા લોકોમાં આનંદ પ્રસરી જોવા પામ્યો હતો. જો કે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં ખેડૂતો કેરીના પાક સાથે જોડાયેલા હોય, હાલ આંબા પરથી કેરી ઉતારવાનું કામ ચાલુ હોય, તેમજ રાજ્ય તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પણ વલસાડની કેસર કેરી અને દક્ષિણ ગુજરાતની કેસર ખૂબ જ પ્રખ્યાત હોય, આંબાવાડી સાથે સંકળાયેલા ખેડૂતો વરસાદ બે અઠવાડિયા પહેલા આવી જતા ચિંતા અનુભવતા જોવા મળ્યા હતા. જો કે પ્રથમ વરસાદ પડતાની સાથે જ ચલથાણ ગામને અડીને આવેલા નેશનલ હાઈવે નંબર 49 ઉપર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોએ ખાસ્સી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કડોદરા નગરપાલિકા વિસ્તારમાં તેમજ ચલથાણ ગામ ખાતેના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પહેલા જ વરસાદ પડતા તંત્રની પોલ ખુલી જવા પામી હતી. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.